અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. જીપીઆઈડી એક્ટ 2003 હેઠળ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરીને જિલ્લા કોર્ટમાં કેસ નોંધાવ્યો છે. તપાસ હેઠળ મળી આવેલી ચીટ કંપનીઓની મિલકતો સરકારે જપ્ત કરી છે. રોકાણકારોના દાવા સ્વીકારવા એસડીએમ સુરતની નિમણૂક કરવામાં આવતા લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાલ તમામ રોકાણકારોએ કરેલા રોકાણની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસમાં દાવો કરવા આવેલા રોકાણકારોનો આંકડો 2954 સુધી પહોંચ્યો છે. 30 ઓગસ્ટ સુધીમાં મોટા પ્રમાણમાં સંખ્યા વધે તો નવાઈની વાત નથી. સરકાર દ્વારા ભોગ બનનાર વતી કંપનીઓ સામે દાવો દાખલ કરવામાં આવનાર છે. આ માટે સિટી પ્રાંતની એસડીએમ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભોગ બનનાર પાસે દાવા અરજી લેવામાં આવી રહી છે. સરકાર ઠગોની મિલકત ટાંચમાં લેશે અને મિલકત વેચી અરજદારોને ચૂકવણી કરશે. આવી લોભાવણી લાલચમાં આવીને નાણાં ગુમાવનારમાં મોટાભાગના તાપી જિલ્લા, સુરત જિલ્લા અને જલગાંવથી પણ લોકો દાવો કરવા માટે આવ્યા હતા. જીપીઆઈડી એક્ટ 2003 હેઠળ સીઆઈડી ક્રાઇમે તપાસ કરી નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા ગૃહ વિભાગ ગાંધીનગરને રિપોર્ટ કરવામાં આવેલો અને ત્યાંથી નોટિફિકેશન આવ્યા. એ નોટિફિકેશન આધારે પ્રોપર્ટીઓ ટાંચમાં લીધી. હવે ટાંચમાં લીધેલી પ્રોપર્ટીઓ અંગે અમે સિવિલ કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પરચુરણ અપીલ દાખલ કરેલી છે. તે અંતર્ગત રોકાણકારોના અત્યારે દાવા મેળવવામાં આવે છે. આ દાવા મેળવવામાં જે કંપનીઓ છે એમાં બીટ કનેક્ટ, વિન્ટેક સોપી, વિન્ટેક સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ અને એની સાથે જોડાયેલી એચઆરપી કંપનીઓ છે અને એક સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી કોઓપરેટિવ સોસાયટી છે. એટલે 5 કંપનીઓના અત્યારે દાવા સ્વીકારીએ છીએ.